नमस्कार, मारू नाम भीमाणी वासु छे। अमे विसी टेक्निकल हाईस्कूल में अभ्यास करीए छीए। अमारी कृतिनु नाम छे इंडक्शन ना उपयोगो, विभाग चार, ऐतिहासिक विकास। अमारी कृतिनी बनावट में कोपरनो थोड़ो तार, ट्रांजिस्टर, रेजिस्टर, बेटरी, एलईडी, गजियो चुंबक, गैल्वेनोमीटर वगैरह उपयोग थयेल छे। ट्रांसमीटर सर्किट, ट्रांजिस्टर 2N2222A, रेजिस्टर 22K 30 आटावाळा ગૂંચળું, બેટરી 9 વોલ્ટ સાથે જોડેલું છે। રિસીવર સર્કિટ 30 આટાવાળું ગૂંચળું એલઈડી સાથે જોડેલ છે। અહીં તમે જોઈ શકો છો આ ટ્રાન્સમીટર સર્કિટ છે, આ રિસીવર સર્કિટ છે। નમસ્કાર, મારું નામ ભીમાણી પ્રિન્સ છે। ઐતિહાસિક વિકાસમાં ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રણાલીના સિદ્ધાંતને સમજાવવા તથા વાયરલેસ કમ્યુનિકેશનની નવી જ દિશા તરફ દોરી જાય છે। ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રણાલીના સિદ્ધાંત માટે सापेक्ष गति जरूरी है। ज्यारे तमे अहीं जोई शको छो के सापेक्ष गति वगर विद्युत ऊर्जा मेळवी शकाय छे, जे एक नवीनतानी वात छे। अहीं तमे जोई शको छो के आ एक गुचड़ाने बेटरी मार्फते जोड़ेल छे अने ज्यारे बीजा गुचड़ाने एलईडी मार्फते जोड़ेल छे। ज्यारे एलईडी साथे कोईपण प्रकारनी बेटरी जोड़ेल नथी, छतां एलईडी प्रकाश थाय छे। અહીં અહવાક માધ્યમ રાખવા છતાં એલઈડી પ્રકાશિત થાય છે, જે રેન્જમાં અંદાજે 10 સેન્ટીમીટર છે। અહીં અહવાક માધ્યમ ન રાખવા છતાં પણ રેન્જ 10 સેન્ટીમીટર જ છે। અહીં જાડુ અહવાક માધ્યમ રાખવા છતાં એલઈડી પ્રકાશિત થઈ રહી છે। અહીં ધાતુની પ્લેટ રાખવાથી એલઈડી પ્રકાશિત થતી નથી, જ્યારે ધાતુની પ્લેટ હટાડવામાં આવે છે તો એલઈડી પ્રકાશિત થાય છે। અમારી કૃતિ ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને વિદ્યુત ઊર્જા મેળવી શકાય છે, તેવી જ રીતે યાંત્રિક ઊર્જા પણ મળે છે। આ એક ગેલ્વેનોમીટર છે જે વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે। આ ગજિયા ચુંબકને અંદર બહાર કરતાં જ બદલાતું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અને ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહની હાજરી નોંધાય છે। અહીં કોપરના 30 આટાઓવાળા બે ગૂંચળા લીધેલ છે, જેમાં પહેલા ગૂંચળા સાથે ટ્રાન્ઝિસ્ટર રેજિસ્ટર મારફતે બેટરી સાથે જોડેલ છે અને જ્યારે બીજા ગૂંચળા સાથે એલઈડી જોડેલ છે। આ કૃતિ બનાવવાથી અમારામાં સોલ્ડિંગ કરવાની કળા તેમજ ટ્રાન્ઝિસ્ટર રેજિસ્ટર બેટરી વગેરે જોડાણો કરવાની કળા તેમજ કોપરના તારના ગૂંચળાઓ બનાવવાની કળાનો વિકાસ થયો છે। આ ઐતિહાસિક સિદ્ધાંતનો ઉપયોગ ડીસી અને એસી મોટર, જનરેટર, ઇલેક્ટ્રિક ફેન, મિક્સર, બ્લેન્ડર વગેરેમાં થાય છે। આજના આધુનિક જમાનામાં જે કાંઈ ઇલેક્ટ્રિસિટી છે તે ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંતને જ આધારિત છે। આધુનિક રમકડા બનાવવામાં પણ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે। ઐતિહાસિક વિકાસમાં ઇન્ડક્શનનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે। આ ઇન્ડક્શનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને અહીં એક રમકડું બનાવેલ છે। એક ફરતી પેન્સિલ છે અને એક પેન રાખેલ છે। આ પેન્સિલ સાથે એક ગોળો રાખેલ છે, જેના લીધે વિદ્યાર્થીઓને પૃથ્વીની ભ્રમણ વિશે સમજાવી શકાય છે। આ કૃતિમાં કોપરનો થોડો તાર, ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર, બેટરી વગેરે બજારમાંથી ખરીદતા અંદાજિત રૂપિયા 200 જેટલો ખર્ચો થયેલ છે। આ કૃતિમાં કોપરના તાર અને કમ્પોનન્ટનો જ ઉપયોગ થયેલ હોવાથી આ કૃતિ ખૂબ જ લાંબા સમય સુધી સાચવી શકાય છે અને વિદ્યાર્થીઓને ફેરેડેનો સિદ્ધાંત ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે। આ કૃતિ કદમાં નાની અને વજનમાં હલકી હોવાથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી સ્થાનાંતરિત કરી શકાય છે। વિદ્યુત ચુંબકીય પ્રેરણાના ઐતિહાસિક વિકાસને સમજવા માટે અમે અહીં ઘણી બધી ચીજવસ્તુઓ બનાવેલ છે, જે તમે જોઈ શકો છો।
અમારી કૃતિ નિહાળવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર।